સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાની સામે પોક્સો અને છેડતી જેવી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સુરતના જાહેર રસ્તા ઉપર તેર વર્ષની દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર એટલે કે બે પગની વચ્ચે જ્યારે શ્રમિકે હાથ ફેરવ્યો અને પોલીસ આ બાબતે ગુનો નથી નોંધી જ્યારે પત્રકાર આ બાબત લોકોની વચ્ચે લાવે છે ત્યારે તેમની સામે છેડતી અને પોક્સોનો ગુનો નોંધવામાં આવે છે કેમ કારણ કે એમણે ધ્યાન દોર્યું ખરેખર જ્યારે ઘટના ઘટી હતી ને ત્યારે જ ગુનો નોંધી લેવાનો હતો કે ગુનો આટલા દિવસ પછી શા માટે નોંધવામાં આવ્યો ઘણા બધા સવાલો છે અને બાકી પણ ઘણા બધા સવાલો છે પૂરી રીતના એ આપણે જાણીએ આ વાત સમજવા માટે અમે રાજકીય પક્ષોના લોકો ભૂતપૂર્વ પોલીસ અધિકારી વકીલ સામાજિક કાર્યકર્તા અને અનેક લોકો પાસેથી એમના મંતવ્યો લીધા છે જેથી આ બનાવને વિસ્તારથી આપણે સમજી શકીએ અને સમાજની સામે મૂકી શકીએ એક દીકરીની જાહેરમાં છેડતી કરવામાં આવે છે ધોળા દિવસે અને એની છેડતી કરનાર સામે કાર્યવાહી કરવું એ પોલીસનું કામ છે કે પત્રકારનું કામ છે સવાલો ઘણા બધા છે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી એકચ્યુઅલીમાં ઘટના એવી હતી કે બાર તારીખના બાર જાન્યુઆરીના રોજ સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટી છે અને આ સોસાયટીમાં એક છડતીની ઘટના બને છે સોસાયટીની બહાર રોડ ઉપર છડેચોક એક નાની એવી દીકરી જાય છે જે ગુજરાતની દીકરી મારી તમારી બધાની દીકરી હતી ને મને એવું લાગ્યું કે આ દીકરી મારી છે એટલે આ ઘટના મેં જોઈ મને ખબર પડી એટલે મને લાગ્યું કે આમાં એમને ગુનો તો નોંધાવો હોવો જોઈએ એટલે પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડને મેં એઝ અ જર્નલિસ્ટ વર્ઝન લેવા માટે ફોન કરો મેં વાત કરી કે રાઠોડ શું કેવું છે તમારું કઈ રીતે આમાં ગુનો છે એટલે એમને કીધું કે આમાં કોઈ ગુનો દાખલ નથી થયો કીધું કેમ આ ગંભીર ઘટના છે એટલે એમનું કહેવું એવું હતું કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી એટલા માટે ગુનો નથી પણ મારા સૂત્રો પાસેથી મને સમાચાર હતા કે ફરિયાદ કરનાર જે પક્ષ છે એ પોલીસ સ્ટેશન ગયો હતો એક બે નહીં સોસાયટીના લોકો પણ એની સાથે ગયા હતા એક ટોળાના સ્વરૂપ પરંતુ એનકેન પ્રકારે આ ફરિયાદ ન નોંધાય એ નોંધાય એ ખરેખર પરિવાર વધારે સારી રીતે જાહેર કરી શકશે મારે કરવાની જરૂર નથી પણ ઘટના એવી બને છે કે આ વાત મને ખબર પડી એટલે મેં પીઆઈ રાઠોડને કીધું કે પીઆઈ આ ઘટના કેટલી જઘન્ય અને કેટલી ગંભીર છે તમને શું લાગે છે એટલે એમને કીધું કે હા એટલે મેં કીધું આમાં શું મોટો લેવો જોઈએ ને પોલીસની કામગીરી એ પણ છે કે જ્યારે કોઈ ફરિયાદી કોઈ ડરના મારે કોઈ ભયના કારણે ફરિયાદ નથી આપતા અને આ લાર્જેસ્ટ પબ્લિક ઇન્ટરેસ્ટની વાત છે ગુજરાતની કરોડો બેનો દીકરીઓની વાત છે જેને આપણા ભૂપેન્દ્ર દાદા દીકરીઓ કહે છે અને આ દીકરીઓ એને દાદા કહે છે આ ગૃહ રાજ્ય મંત્રી મારી બેનો મારી બેનો કહે છે અને આ એ જ એની બહેનો હતી અને એના જ ગામની અંદરની આ ઘટના હતી હર્ષંઘવીના ગામની એટલે પોલીસે શું મોટો લઈ અને ફરિયાદ દાખલ કરાય પોલીસ ફરિયાદી બની શકે અને કાયદાનું પ્રાવધાન છે જોગવાઈ છે અને બનવું જ જોઈએ અને એના આ સમાચાર મેં પ્રસિદ્ધ કર્યા કે આ સંવેદનશીલતા છે પોલીસની અને મેં જે ઘટના બતાવી જે વર્ણન કર્યું એની અંદર મેં નિયમોનું પાલન કરેલું છે દરેક નિયમોના પાલન હોવા છતાં બાર દિવસ સુધી જે ગુનો દાખલ નથી થયો એ છોડી દો પણ બાર કલાકમાં મારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ જાય છે અને એ કલમો હેઠળ કે જે આરોપી પર લાગવી જોઈતી હતી જેણે છેડતી કરી છે જે ઈસમે આ જૈધન્ય કૃતિ અને અપરાધ કર્યો છે એના વિરુદ્ધમાં જે થવું જોઈતું હતું મારા વિરુદ્ધમાં પણ સાથે કરી દીધું આ મને ગાઈડલાઇન શીખવવાના હોય ને તો મને એટલી ગાઈડલાઈન શીખવતા આ લોકોને આવડે છે કે દિવસની એક હજાર એફઆઈઆર પોલીસ લખી લખીને થાકે ને તો એક મહિનો સુધી એફઆઈઆર લખવી પડે એની એટલી કેપેસિટી નથી એટલા ગુના મને આવડે છે બતાવતા કે આ આ કરો આ ગાઈડલાઈન હતી એવી ગાઈડલાઇનો મને બતાવતા આવડે છે અને એ ગાઈડલાઇનોમાં કોણ અને ક્યાં સુધી આવી શકે ને એ પણ મને કહેતા આવડે છે પરંતુ દરેક જગ્યાએ દરેક વસ્તુનો ઓપોઝ કરવો અને એ આપણું કામ નથી આપણું કામ એ છે કે જે જગ્યાએ ન્યાય મળવો જોઈતો હતો અને ન્યાય નથી મળ્યો જે વંચિત છે શોષિત છે પીડિત છે અને આ ગરીબ માણસો બિચારાની કોણ ફરિયાદ લખે આ કંઈ પહેલી ઘટના છે ગુજરાતમાં જૂનાગઢમાં જાઓ તો પીઆઈમાં પીએસઆઈ મારી મારીને પહેલાંને અદમુઓ કરી નાખે ને મર્ડર કરી નાખે આવી ઘટના ગુજરાતની જ છે અને હવે હું આરોપી છું શું કરે મને ખબર નથી મને અદમુઓ કરશે કે જેલમાં નાખશે કે મારી તૈયારી છે એટલે મને ગાઈડલાઈન શીખવતા પણ સારી રીતે આવડે છે હું પણ પત્રકાર છું તો ગુનો દાખલ કરી દીધો છે પહેલા પણ મારો જવાબ મારો પક્ષ જાણવાની કોશિશ નથી કરી આ બાહોસ પોલીસ અધિકારીઓ જુઓ તમે કે નાની દીકરીની છેડતી થતી હતી ત્યારે બાહોસી એની મરી ગઈ હતી હા ત્યારે શમશાનની અંદર એની લાશ ચીતા જલતી હોય ને એ રીતનું મને લાગતું હતું કારણ કે આ પીઆઈની ઓકાત હોય ને તો એને ત્યાં કાર્યવાહી ત્યારે કરવાની હતી અને મારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દીધો ઠોકી દીધો હજી જાણ પણ નથી કરતા મેં એફઆઈઆર પણ નથી જોઈ કેવી છે આ તો મારા સોર્સના અને સૂત્રોના માધ્યમથી મને જાણવા મળ્યું બાદમાં અખબારોના માધ્યમથી કન્ફર્મેશન મળ્યું બીજા પત્રકારોએ મને કીધું એટલે મને ખબર પડી મને હજી કોઈ વિગત નથી આપવામાં આવી પણ એટલી વાત ચોક્કસ છે ત્રણસો ચોપન પોક્ષો જેવા ગુના મારા ઉપર લગાડી દીધા છે જ્યારે હું પત્રકાર પત્રકારત્વનો વિદ્યાર્થી હતો ને જ્યારેથી હું પત્રકાર બહેનો અને પ્રશાંત દયા સાથે હું જ્યારથી કામ કરી રહ્યો છું ત્યારથી હું લોકોને એક જ વાત કહું છું કે હું આ લડાઈમાં કોઈની અપેક્ષા પણ નથી રાખતો લડાઈ ત્યારે લડાઈ જો આપણા હાથમાં તલવાર લઈ અને લડવાનો દમ હોય કોઈ આપણા હાથમાં તલવાર જલાવે ને આપણને લડાવે તો એ લડાઈમાં કંઈ એટલે હું કહું છું કે ઝડનારીમાં જોર ન હોય તો સુયાણીનો કોઈ વાક નથી હોતો એટલે મારી ઝડનારીમાં કેટલું જોર છે એ જોઈશું હવે અને આ લડાઈની અંદર હવે લડીશું હવે જોઈએ કે આ લોકો કઈ રીતે કરે છે એને મને ખબર છે કે આમાં કંઈ થવા નથી હા ગાંધી વિરુદ્ધ આટલું થતું હતું ભગતસિંહમાં ઘટના ઘટી ગઈ ફાંસીની ક્યાં કોઈ બોલ્યું ક્યાં બહાર આવ્યું આવે ચંદ લોકો બહાર આવે જે લોકોને જમીર જીવે છે બાકી જીવતી લાશો તો ક્યારેય બહાર ના આવે ને એમની પાસેથી અપેક્ષા ન રાખવાની હોય અમારે આ બાબતે જાણવું હતું કે ભારતીય જનતા પાર્ટીનું આ બાબતે શું વલણ છે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રવક્તાએ જ્ઞેશભેદાવેને ફોન કર્યો પણ તેમણે કહ્યું કે અમારે આ બાબતે કંઈ નથી બોલવું આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને લખ્યું હતું કે સુરત પોલીસને ગુજરાત કે પત્રકાર તુષાર બસિયા પર એફઆઈઆર દર્જ કર લોકતંત્ર કા ગલા ઘોંટને કા કામ કયા હે સુરતમાં હોઈ મહિલા છેડખાની કી ઘટના વહ અહેમદાબાદમાં બેઠ કર કવર કર રહે થે

પ્રશાંત દયાળનો વિડીયો મેં જોયો જેમાં દીકરીની છેડતી કરનાર વિરુદ્ધ ફરિયાદ કરવાને બદલે એમની સ્ટોરી કરનાર પત્રકાર પર ફરિયાદ થઈ હોવાનું જાણવામાં આવે છે જો સાચું હોય તો દુઃખ જ છે આવી હિંમત કોઈ પીઆઈ ન કરી શકે નક્કી ઉપરથી દબાણ હોઈ શકે છે પણ સવાલ એ છે કે આપણી પાસે પોલીસની ઘટ છે ગુનેગારો બેફામ છે એને પકડવાને બદલે આપણે આપનું ધ્યાન દોરનાર પત્રકારને ટાર્ગેટ કરીને શું સાબિત કરવા માગીએ છીએ દુખદ કહેવાય ખૂબ દાદા ભગવાનમાં માનતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસ કરાવવી જવાબદાર અધિકારી કે નેતા વિરુદ્ધ એવા પગલા લેવા કે જે બીજી વાર ગુનેગારને પકડવાને બદલે ઉજાગર કરનારને દબાવી દેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ મોટી તોપ હોય એ હિંમત ન જ કરી શકે આ મામલે અમારે જાણવું હતું કે આવી ગંભીર કલમો કેમ લગાવવામાં આવે છે શા માટે લગાવવામાં આવે છે અને કઈ રીતના થાય છે આ બધું તો અમે એડવોકેટ પાસે પહોંચ્યા સોનલબેન જોશી એમની સાથે અમે વાત કરી અને એમણે કહ્યું આ જે ઘટના બની છે એ આખો ખોલનારી છે શું કોઈ પત્રકાર અગર કોઈ ઘટના ઉજાગર કરે છે અને એની સામે જ અગર ફરિયાદ નોંધવામાં આવે છે એ કેટલા અંશે યોગ્ય છે હું આનો વિરોધ કરું છું આવું ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે ન થવું જોઈએ અગર પત્રકાર પત્રકારિતા નહીં કરે એ ચોથો સ્તંભ કહેવામાં આવે છે અને એનું કામ કરી રહ્યું છે અને એનું કામ કરતા રોકવા માટે આવા પત્રકારો ઉપર જો લગામ લગાવવાની કોશિશ કરવામાં આવે તે બિલકુલ અયોગ્ય છે આ એક્શન લેવાવા જોઈએ અને જે ઘટના ઉપર માત્ર ને માત્ર જેને કાની વિડીયોમાં ફોટો બ્લર કરેલો છે દીકરીનો ફોટો બ્લર છે તો શું કોઈ પણ મીડિયાએ આ વાતને ઉજાગર ન કરી શકે એને કોઈ ઘટના બનાવી છે ઘટના બની છે તો એના વિશેની વાત ન કરી શકે એ બહુ મહત્ત્વની છે પોસ્ટની જે સેક્શન્સ છે જે વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો જોયો ત્યારબાદ અગર આપણી ફરજ આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની પોતે સો મોટું કરવાની એક એક અધિકાર છે કે પોતે એક્શન લઈ શકે છે તો શું આપણી દીકરીઓ રોડ પર ફરતી હશે અને કોઈ પણ વ્યક્તિ આવીને એને જો આવી રીતે હાથ ફેરવી જશે અને આપણે એમ કહીશું કે ફરિયાદી ફરિયાદ નથી કરવા માગતા તો શું એ કેટલા અંશે યોગ્ય આપણે પોલીસની એ જવાબદારી આવે છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના જેના માનનીય ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ આ પત્રકાર ને વિરુદ્ધ પત્રકાર વિરુદ્ધ જે એફઆઈઆર ફાડવામાં આવી છે એના વિશે પણ એક્શન લેશે અને જે ઘટના બની છે એના માટે પણ જે તે વ્યક્તિએ આ ઘટના કરી છે એના વિરુદ્ધમાં પણ ચોક્કસ નક્કર પગલાં રહેશે એવી આશા રાખીએ આ જે ઘટના બની છે એ ખોટી બની છે અને પત્રકારે હું એવું સલાહ આપીશ કે હાઈકોર્ટમાં જવું જોઈએ નામદાર હાઈકોર્ટને આના વિશેનું ધ્યાન દોરવું જોઈએ અને કોશિંગમાં જઈ અને ડાયરેક્શન પણ લેવા જોઈએ કે આ ઘટનાની ઉપર જે ખોટી રીતે જે ફરિયાદ પાડવામાં આવી છે એના વિરુદ્ધમાં પણ એક્શન લેવા જોઈએ દીકરી સાથે જે ઘટના બની છે એને ઉજાગર કરવાની શું એક પત્રકારને આવી સજા મળશે કે પોતે એને પોસ્કો હેઠળ અને થ્રી ફિફ્ટી ફોર હેઠળ અને સાયબર એક્ટ હેઠળ એને ગુનેગાર ઠેરવીને એનું નામ ચડાવી દેવામાં આવ્યું આ કેટલા અંશે યોગ્ય છે જે તે અધિકારીઓ છે એના વિરુદ્ધમાં નામદાર ગૃહમંત્રી સાહેબને રિક્વેસ્ટ કરીશ કે એની ચોક્કસ પૂર્ણ તપાસ થવી જોઈએ અને જે તે અધિકારીઓ વિરુદ્ધ એક્શન સ્ટ્રિક્ટમાં સ્ટ્રીક લેવા જોઈએ એવી એક નમ્ર અપીલ કરું છું બનાવો આપણે ત્યાં થતા આવે છે જે ખૂબ જ ગંભીર ઘટના છે આજે કોઈના ઘરની બેન દીકરીની સાથે આ ઘટના થઈ છે કાલે તમારા કે મારા ઘર સુધી પણ આ થઈ શકે છે આ બાબતે મારે સામાજિક દ્રષ્ટિકોણ સમજવો હતો તો મહિલાઓ બાબતે લડનારા રુઝાન ખંબાટા સાથે અમે વાત કરી ત્યારે અમને એમણે કહ્યું હતું સર આ જે ઘટનાઓ થઈ રહી છે પહેલાં તમને આઘાત લાગે છે આઘાત એટલા માટે લાગે છે કે આપણું દેશ ક્યાં જઈ રહ્યું છે એક બાજુ આપણે રામ રાજ્યની વાત કરીએ છીએ અમૃતકાલની વાત કરીએ છીએ ને એ સામે આપણી બેન દીકરીઓ જોડે આવું થાય છે ને ખુલ્લે આમ થાય છે એટલે કોઈને કોઈ ટેન્શન નથી કોઈ ચિંતા નથી કે અમે પકડાઈ જઈશું અને જોડે જોડે સત્ય બી છે ને કારણ કે આજે અત્યારે કહેવામાં આવ્યું જે સાંભળ્યું કે ભાઈ આટલા દિવસ સુધી એફઆઈઆર બી નથી આઈ થિંક એક કે બે દિવસ પહેલા જ એફઆઈઆર થઈ ત્યારે ઘટના તો આઈ થિંક બાર તારીખની છે એટલે કહેવાનો હેતુ એ છે કે એટલે આ જે સાંભળીએ છીએ તો બંને રીતે ગભરામણ થાય છે ગભરામણ થાય છે કે મારું દેશ ક્યાં જઈ રહ્યું છે ને બીજું ગભરામણ થાય કે જેમ તમે કહો કે આપણી આપણા આપણે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ દીકરીઓને બેટી પઢાવો પઢાઓને ને બચાવો બેટી પઢાવો બેટી બચાવોની વાત કરીએ છીએ ને એ સામે આપણી દીકરીઓ જોડે આ થઈ રહ્યું છે અને સ્ટીલ આપણે કશું કરી નથી શકતા તો અમદાવાદમાં જ એક લિફ્ટમાં દીકરી જોડે અડપલા થયા હતા એ પહેલાં ભાઈએ કે કાકાએ કર્યા હતા અને એ ફૂટેજ આવ્યું પછી પોલીસે સ્ટેપ લીધા અને પછી પહેલાં જે બી એનું એનું જે બી લીગલ થયું લો પ્રમાણે થયું થયું એ રીતે આ કેસ બી એવો જ છે કે સીસીટીવી ફૂટેજો બહાર આવે છે મીડિયાને મારે થેન્ક યુ કહેવું જોઈએ કારણ કે અત્યારે તમે જોયું છે પ્રેક્ટિકલી બધા કેસો થેન્ક્સ ટુ મીડિયા અગર જે ઉજાગર થાય છે તો દીકરીઓને ન્યાય મળે છે પણ મારે કેવું છે કે આપણી જે સિસ્ટમ છે આખી ઇન્વેસ્ટિગેશન સિસ્ટમ બોલો પેલી શું કહેવાય લો સિસ્ટમ બોલો જ્યુડિશિયલ સિસ્ટમ બોલો એ ક્યાં ક્યાં જઈ રહી છે કારણ કે સિસ્ટમ પ્રમાણે કામ કરવું જોઈએ કે એવરી ટાઈમ વી ડોન્ટ એક્સપેક્ટ મીડિયા ટુ ઇન્ટરવ્યુ આ બાબતે સુરત પોલીસનું પણ આપણે વર્ઝન જોઈએ તો એમનું કહેવું છે કે સીસીટીવી નવજીવન ન્યૂઝના પત્રકારે વાપર્યા છે તેમાં તેણે સગીર વયની દીકરીની ઓળખ છતી કરી છે એટલે કે ખબર પડી જાય કે આ વ્યક્તિ કોણ છે એવી રીતના કર્યું છે માટે તેમના ઉપર કેસ નોંધવામાં આવ્યો છે પૂર્વ સરકારી કર્મચારી અને પોલીસમાં જ સેવા આપી ચૂકેલા રમેશ સવાણીએ પણ આ બાબતે પોતાના મંતવ્યો રાખ્યા છે વાત રાખી છે એમણે અમુક સવાલો પણ મૂક્યા છે તેમણે પ્રશ્ન પૂછ્યા છે કે આટલા દિવસથી ફરિયાદ શા માટે પોલીસે નહોતી નોંધી સગીર દીકરીનું કે એમના પરિવારનું કોઈના સભ્યોનું નામ નથી આવ્યું આ ફરિયાદની અંદર અથવા તો આ ઘટનાની અંદર તો પોલીસે કઈ રીતના કહ્યું કે પત્રકારની દીકરીની ઓળખ છતી થઈ ગઈ છે તેમણે ત્યાં સુધી કહી દીધું કે ગંભીર ગુનામાં તુષાર બસિયાનું નામ ખોટી રીતના ઉમેરી અને પીઆઈ રાઠોડે અને પોલીસ કમિશનર અજય તોમરે તુષાર બસિયાની બદનાક્ષી કરી છે આ પત્રકારની છબી ખરડવાની ઈરાદાપૂર્વક કોશિશ છે એવી રમેશ રમાણી વાત રાખી છે પત્રકાર સામે ગુનો દાખલ કરનાર પોલીસને કાયદાનું જ્ઞાન નહીં હોય રમેશ સવાણીના જણાવ્યા મુજબ આ એ જ પોલીસ અધિકારી કરી શકે જે નશાની હાલતમાં ફરિયાદ નોંધતો હોય છે હવે મારે તમને ઘણા બધા સવાલો પૂછવા છે કે શું આ પત્રકાર પર પોક્સો જેવી ગંભીર ગુનાની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ પોલીસે ઘટના પત્રકારે ગુજરાત સામે મૂકી ત્યારે જ ફરિયાદ કરી દેવાની જરૂર હતી કે નહીં હતી તમારું શું કહેવું છે જે પરિવાર પહેલાં ફરિયાદ કરવા નહોતો માંગતો એ પત્રકારે ઘટના ઉજાગર કરી એના પછી અચાનક ફરિયાદ કરવા માટે શા માટે તૈયાર થઈ ગયું પત્રકારે જે વિડીયો બનાવ્યો છે એમાં સરખી રીતના દ્રશ્યો છે બ્લર થાય છે કે કેમ નથી થતા શું તમારું કહેવું છે શું આવી હરકતો સમાજમાં રોકવી એ પોલીસનું કામ છે કે પત્રકારનું કામ છે પોલીસ શા માટે દીકરીના માતા પિતા ફરિયાદ નોંધાવે તેની રાહ જોતા હતા શા માટે પોતે ફરિયાદી બની અને આવી રીતના જે જઘન્ય ઘટના ઘટી છે એમાં ફરિયાદી બની અને ફરિયાદ ન લખાવી સવાલો ઘણા બધા છે આખી રીતના વાત સમજાય અમે તમામ દ્રષ્ટિકોણ એટલા માટે તમારી સામે મૂક્યા છે જેથી તમે સરખી રીતના સમજી શકો પણ તમારું આ બધું જ જાણ્યા બાદ શું કહેવું છે અમને કોમેન્ટ લખીને જણાવો ધન્યવાદ